ઓકે બેટા, તો આપણે ફર્સ્ટ પાર્ટ પહેલા લેપટોપમાં જોયો, તો આ સેકન્ડ પાર્ટ આપણે આમાં જોઈએ છે. મોબાઈલથી હવે આપણે રેકોર્ડ કરીએ છીએ, બરાબર? મોબાઈલ તમને દેખાતું હશે. હવે આપણે નવો જે ટોપિક જોઈએ છે, હવે આમાં એનોટેશન કઈથી લાવવું? ઓકે ચલો, એનોટેશન પેન્સિલ ચલો મળી ગઈ છે. ઓકે ચલો, લખું તો લખાય છે કે નહીં? પેન્સિલ. ચલો લખાય છે, વાંધો નહીં. હવે આપણે નવો ટોપિક જોશું, સમસ્થિતિમાન પૃષ્ઠો. આપણે ગઈકાલે નહીં, આગળના લેક્ચરમાં આપણે થોડુંક જોયું હતું, બરાબર છે? આજે વધારે જોઈએ. બરાબર, મોબાઈલમાં સમસ્થિતિમાન પૃષ્ઠો જો તમને યાદ હોય ને, તો આપણે આગળના ને આગળના એક લેક્ચરમાં થોડું વધારે આપણે જોયું હતું સમસ્થિતિમાન પૃષ્ઠો વિશે, અને થોડુંક અંદાજ પણ મેળવ્યો હતો. સમસ્થિતિમાન એનો મતલબ કે એક સરખું હોય, રેડી, એક જ સરખું હોય વિદ્યુત સ્થિતિમાન એવી સરફેસો. ધારો કે કોઈ પણ હું વિદ્યુત ભાર લઉં, ધારો કે ધન વિદ્યુત ભાર, મેં કેપિટલ ક્યુ જેટલો ધન વિદ્યુત ભાર લીધો, તો એની આજુબાજુ હું પૃષ્ઠ ડ્રો કરું. ચલો મેં આ એક પૃષ્ઠ લીધું, એનો મતલબ કે આ પૃષ્ઠ પરના દરેકે દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન એક જ સરખું હોય. કેમ? તો કે ભાઈ તમે અહીંયા સેન્ટરથી કોઈ પણ ત્રિજ્યા લો, તો એ સર્કલ પરની ત્રિજ્યા એક જ સરખી હોય, એક જ સરખી હોય. એનો મતલબ કે એ દરેક બિંદુએ વી બરાબર આપણને કેટલું મળે? 1/4 પાય એપ્સિલન 0 ક્યુ બાય આર, એટલું સ્થિતિમાન મળે. ચલો ક્લિયર? યસ ઓર નો? કોઈને હજી કોઈ ડાઉટ છે? નહીં. એનો મતલબ કે ધારો કે ધન વિદ્યુત ભાર હું લઉં, કોઈ પણ ધન વિદ્યુત ભાર ક્યુ, તો એને લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? આજુબાજુ, બધી બાજુ હોય ને, બધી જ બાજુ એનું વિદ્યુત ક્ષેત્ર હોય. એનો મતલબ કે એક વિદ્યુત ધનનું આ બહાર તરફ હોય, જ્યારે ઋણ વિદ્યુત ભારનું અંદર તરફ હોય. હવે સેમ ત્રિજ્યા પર ધારો કે હું કોઈ પણ સર્કલ ડ્રો કરું, તો એ સર્કલ ડ્રો કરવાને કારણે મને એ સર્કલ ઉપરના દરેકે દરેક બિંદુ પર સ્થિતિમાન એક સરખું મળે. એના ઉપરથી હું એવું પણ કહી શકું કે સર્કલ પર ધારો કે હું જુદા જુદા બે બિંદુઓ લઈ લઉં, કોઈ પણ બે બિંદુઓ લઉં. ધારો કે કોઈ એક બિંદુ લઉં છું એ બિંદુ, અને બીજું કોઈ બિંદુ લઉં છું બી બિંદુ, તો વી એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ વી એ લઈ લઈએ, અને આ બિંદુ પાસે ધારો કે આપણે વી બી લઈ લઈએ, તો વી અને વી બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી એ માઇનસ વી બી કેટલો થશે? 0. હા કે ના? કેમ 0? તો કારણ કે એ બિંદુ પાસે પણ અને બી બિંદુ પાસે બંને બિંદુ પાસે સ્થિતિમાન કેવું હોય? એક સરખું કે નહીં? આટલું જોઈએ ને બંને બિંદુ પાસે, હા કે ના? એનો મતલબ કે વી એ માઇનસ વી બી બરાબર 0, ધેટ્સ મીન વી એ ઇઝ ઇક્વલ ટુ વી બી, એવું થાય. ચલો ક્લિયર? એનો મતલબ કે ડબલ્યુ એ બી સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક જગ્યાએથી બીજા જગ્યાએ તમે જાઓ તો કાર્ય શૂન્ય થાય, કારણ કે ડબલ્યુ એ બી ડબલ્યુ બરાબર શું થાય તમને ખબર છે ને? વી એ માઇનસ વી બી બાય ક્યુ. વી એ માઇનસ વી બી 0 છે, તો આપણને કાર્ય કેટલું મળે? 0. ચલો એટલું ક્લિયર દરેકને? ચલો અહીં સુધી ક્લિયર દરેકને, હા કે ના? ઓકે ચલો, તો નેક્સ્ટ પેજ પર જઈએ. હવે મારે નેક્સ્ટ પેજ પર જવું હોય તો ઓકે ચલો, જો નવા પેજ ઉપર, તો આના ઉપરથી આપણે ઘણા બધા મુદ્દાઓ કહી શકીએ. કયા કયા મુદ્દાઓ કહી શકીએ? જેમ કે આપણે કોઈ પણ બિંદુ પાસે સ્થિતિમાન, સોરી, કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ની દિશા અને પૃષ્ઠ પણ કયું?
समस्थितिमान, समस्थितिमान पृष्ठ वच्चे नो खूणो नाइंटी डिग्री होय छे, 90 डिग्री हो जेनो मतलब अथवा तो केवी रीते धारो के कोई पण पृष्ठ ड्रो करो आ कोई विद्युत भार केंद्र में छे धन विद्युत भार कोई पण हवे एने लीधे विद्युत क्षेत्र बार नी तरफ होय अने समस्थितिमान पृष्ठ अहींया छे तो बन्ने वच्चे खूणो हमेशा केटलो बने 90 डिग्री बने के ना बने हा के ना एटले के लंब होय छे। चलो क्लियर हा बद्दाने के नहीं? हाँ ओके। बीजू बाहर नी तरफ जता विद्युत क्षेत्र नी तीव्रता शू थाय छे घटती जाय छे, घटे के ना घटे? बाहर नी बाजू जेम जेम जाए विद्युत क्षेत्र की तीव्रता शू थाय घटती जाए। तो आना ऊपर थी बाहर नी साइड धार के सदिशो ड्रो करिए के एवं कशु करिए तो आपणे ए पण करी शकीए। चलो वन मिनिट नेक्स्ट एक मिनिट नेक्स्ट पेज ऊपर जाइए। ओके हवे जो धारो के धन अने बे धन विद्युत भार हूँ लो, ધારો કે એક ધન વિદ્યુત ભાર આ છે અને બીજો ધન એક વિદ્યુત ભાર આ બાજુ છે। ચલો એક મિનિટ આપણે આ જગ્યાએ ની વચમાં સેન્ટરમાં ડ્રો કરીએ। ચલો એક ધન વિદ્યુત ભાર અહીંયા છે અને બીજો ધન વિદ્યુત ભાર અહીંયા છે તો હવે બંને ધન વિદ્યુત ભાર એકબીજા નજીક રાખો તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા થાય? ચલો બંને વચ્ચે આકર્ષણ થશે કે અપાકર્ષણ? અપાકર્ષણ થાય। ઓકે એનો મતલબ કે જો એના એક મિનિટ સમસ્થિતિમાન પૃષ્ઠ જોવા જઈએ તો આ બાજુ અંતર ઓછું જ્યારે બહારની બાજુ અંતર વધારે, બીજું પૃષ્ઠ ડ્રો કરો તો આવી રીતે, કારણ કે એકબીજાને શું થાય છે અપાકર્ષણ થાય છે ને એટલે અંદરની તરફ આવી રીતે અને બહારની તરફ દૂર દૂર જાય એવું થઈ જાય। આવી રીતે ક્યાં લાગ્યું? આમાં એટલું બધું મોબાઈલમાં ડ્રો કરતા ફાવતું નહીં પણ આવી રીતે એવી રીતે આનું પણ જો હું ડ્રો કરું તો આ બાજુ આમ તમને ખ્યાલ આવ્યો બેટા? આખું જોવા જાય તો બહારની બાજુ જો જગ્યા વધતી જાય જોઈ તમે, અંદરની સાઈડ જો નજીક નજીક છે ક્ષેત્ર ના પૃષ્ઠો નજીક નજીક બહારની સાઈડ આવું છે। આ ધન ધન હોય તો ઋણ ઋણ હોય તો આ પ્રમાણે થાય, પરંતુ ધારો કે ધન ને ઋણ હોય તો ધારો કે એક ધન વિદ્યુત ભાર છે અને બીજો ઋણ વિદ્યુત ભાર છે તો આ બંને વચ્ચે શું થાય? આકર્ષણ કે અપાકર્ષણ? આકર્ષણ। આકર્ષણ તો એનો મતલબ કે બહારની બાજુ આવી રીતે થાય અંદરની બાજુ પૃષ્ઠ વચ્ચે જગ્યા વધારે એવી રીતે આમાં પણ જોયું તમે? ચલો ક્લિયર ને? આવી રીતે હવે એક્ઝામમાં તમારે એમસીક્યુઝ આવે રેડી, હવે જો એમસીક્યુઝ આવે ને તો એમસીક્યુઝમાં એવું હોય કે આમાં બે જ મેં દર્શાવે પણ ધન ઋણ આમાં ઘણા બધા હોય તો ઘણા બધા હોય તો ઘણા બધા ઓકે વન મિનિટ લેટ્સ ગો ટુ નેક્સ્ટ પેજ। ધારો કે આવી રીતે આપ્યા હોય ધન ધન અને ઋણ બરાબર છે અને આના લીધે પૃષ્ઠ ડ્રો કર્યા હોય તો તમને ખબર છે આ ત્રણ ની સિસ્ટમ છે તો ધન ને ધન તો આ બંને ધન ધન વચ્ચે શું થાય? બહારની બાજુ આમ આમ જાય ને થાય
પણ આ ઋણ છે તો ઋણ તો શું કરે એની બાજુ નજીક આવવાનું ટ્રાય કરે ને, હા કે ના? તો આવી રીતે, તો આવી રીતે ફિગર આપી હોય. હવે આ તો મેં સાચી ડ્રો કરી છે, પણ એક્ઝામમાં રોંગ ફિગર પણ આવે તો તમારે સિલેક્ટ કરવી પડે કે કઈ સાચી છે અને કઈ રોંગ છે. બરાબર ખ્યાલ આવો સમસ્થિતિમાન પૃષ્ઠમાં શું થાય બેટા? એનો મતલબ કે સમસ્થિતિમાન પૃષ્ઠ આના ઉપરથી આપણું જૂનું પેજ કઈ ગયું. ઓકે યસ, તો આના ઉપરથી આપણે બીજું એક મુદ્દો એ પણ કહી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠો છે એકબીજાને છેદતા નથી. સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારે એકબીજાને છેદતા નથી. ક્લિયર? બાળકો હા સર ક્લિયર. ઓકે ઓકે, તો આવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠો છે. એનમ સમસ્થિતિમાન પૃષ્ઠોમાં એક જગ્યાએ બીજી જગ્યાએ કાર્ય શૂન્ય થાય. સમસ્થિતિમાન પૃષ્ઠોની સરફેસ એટલે કે પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર એની દિશા એકબીજાને કેવી હોય? ઓલવેઝ લંબ હોય. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય છે. આટલા મુદ્દાઓ યાદ રહે કે ના યાદ રહે? હવે ધારો કે તમારી પાસે ઘણા બધા, એક મિનિટ, ઘણા બધા ધન વિદ્યુતભાર છે. ચાલો આવી રીતે, તો આના લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ બહારની બાજુ હોય આવી રીતે. તો એ એકબીજાને સમાંતર પૃષ્ઠો બનાવે. કેવા બનાવે? બંને બાજુ બનાવે, આ બાજુ પણ બનાવે. એવું ના હોય એક જ બાજુ બનાવે. આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ડ્રો કરી છે. એનો મતલબ કે ઇન બિટવીન, સપોઝ કે તમે કોઈ પૃષ્ઠ ડ્રો કરો, ધારો કે અમે પૃષ્ઠ ડ્રો કર્યું તો સમાંતર પૃષ્ઠ મળ્યું, તો એમાં બધામાં એક સરખી તીવ્રતા જ હોય. ધારો કે બીજી ડ્રો કરો તો એમાં પણ તીવ્રતા કેવી થશે? પહેલા કરતા ઓછી, પણ આવી રીતે એક સરખી તીવ્રતા પસાર થાય. જો સમાંતર પૃષ્ઠ હોય તો. ચલો એટલું ક્લિયર દરેકને કે નો? યસ સર. યસ સર. હવે સમસ્થિતિમાન પૃષ્ઠો માટે આપણે નેક્સ્ટ ટાઈમ, લાસ્ટ ટાઈમ એક સૂત્ર તારવ્યું હતું, જો તમને યાદ હોય તો. એક્સ્ટ્રા કરાવી અને મેં કરાવ્યું હતું, તમને યાદ હોય તો. V બરાબર E ઇન્ટુ L અને સંકલન કરીએ અને DL કરી લઈએ તો આપણને મળે, એક આવું સૂત્ર જોયું હતું. ખબર છે તમને? હા હા યાદ છે. મેં એક્સ્ટ્રા કરીને કરાવ્યું હતું. તો એ સમસ્થિતિમાન પૃષ્ઠનું અહીંયા આપણે કરી શકીએ કેવી રીતે? ધારો કે કોઈ એક બે પૃષ્ઠ લઈ લઈએ આપણે. આ કોઈ એક પૃષ્ઠ છે અને એને નીચે કોઈ બીજું પૃષ્ઠ છે. ચલો એક બેક સાઈડ છે એટલે મારે ખરેખર છે ને એક્ઝેક્ટ ડ્રો કરવું. એક મિનિટ, ઇરેઝર. યસ, ચલો ફરીથી ડ્રો કરું છું. ચલો કોઈ એક આ સરફેસ છે, પૃષ્ઠ છે, અને બીજું કોઈ એક પૃષ્ઠ એને નીચે લઈ લઈએ. ચલો ક્લિયર? ધારો કે આ પૃષ્ઠ છે એ અને આ પૃષ્ઠ છે બી. એ બંનેને એક એક પોઈન્ટ લઈ લઈએ. ધારો કે એ પૃષ્ઠનું કોઈ પોઈન્ટ આપણે અહીંયા લઈ લીધું સેન્ટરમાં અને બીજાનું પોઈન્ટ મેં અહીંયા લઈ લીધું. તો એક પૃષ્ઠથી બીજા પૃષ્ઠ પર જઈએ જ્યારે અહીંયાથી અહીંયા, તો એના વચ્ચેનું ડિસ્ટન્સ છે એકદમ સૂક્ષ્મ છે, ડીએલ જેટલું. કેટલું છે? એટલે જો આ મારા બે હાથ છે, બંને પૃષ્ઠ છે એવું માની લો. તમને દેખાય છે ને વિડીયો? મને મારો વિડીયો નહીં દેખાતો એટલે કહું છું.
विद्युत क्षेत्र में सूक्ष्म फेरफार थाय हाके ना आ कोने डॉट मुक्यू तमारे कोई कशु करवानुं नथी हो चलो तो सूक्ष्म फेरफार थाय तो सूक्ष्म फेरफार ने लीधे आपने कुल विद्युत स्थितिमान आ सूत्र वडे मळे ख्याल आयो धारो के तमे ए थी बी सुधी गया तो मतलब कि विद्युत स्थितिमान नो चेन्जिस ए माइनस वी बी तो एना उपर तमने खबर छे कि डब्ल्यू ए बी बाय क्यू थाय जेटलो चार्ज चेन्ज थाय ए प्रमाणे चार्ज से डब्ल्यू है तो डब्ल्यू बराबर शू थे फोर्स इंटू डिस्प्लेसमेंट डिस्प्लेसमेंट डीएल जेटलू थयो बराबर बाय क्यू हवे एफ बाय क्यू एने शू कहेवाय एफ बाय क्यू एने शू कहेवाय ई कहेवाय के नहीं हा ई ई इंटू डीएल रेडी एने वी ए माइनस वी बी एनो तफावत धारो के आपणे वी जेटलो मळे परंतु क्षेत्र ने विरुद्ध दिशा में जाइए तो आपने ऋण मळे शू मळे बेटा આપણને જો બી બરાબર ઈ ડોટ ડીએલ એવું મળ્યું ચલો ક્લિયર અને જો અનુકૂળ સંકલન લઈ લઈએ તો એ થી બી સુધી આપણે કરવું હોય તો કરી શકીએ તો એના પરથી આપણે એવું સૂત્ર પણ લખી શકીએ V is equal to integration of A to B point to the minus E dot dl. चलो clear? हाँ sir. Okay तो आवे थे सम स्थितिमान पृष्ठों आपने करी सकती है छी चलो तो આજના દિવસ માટે એટલું બસ ઇલેક્ટ્રિસિટી નથી અને બહુ જ પ્રોબ્લેમ થયો છે મારે તો ઓકે હવે કોઈને કઈ ડાઉટ કે એવું કશું હોય તો બેટા પૂછો એની સ્ટુડન્ટ હેવ એની ડાઉટ નો સર કોઈને કોઈ ડાઉટ બેટા નહીં ને ના તો પૂછો આ બધું માણમાણ માઉન્ટ થયું માણમાણ સેટ બધું લખવાનું ચલો એક મિનિટ હું